મહેસાણામાં ચાર બાળકોને નહાવાની મજા મોતની સજા સાબિત થઈ. મહેસાણાના વિસનગરના વાઘજીપુરાના તળાવમાં ચાર બાળકો નહાવા પડ્યા, જે દરમિયાન મસ્તી મસ્તીમાં બાળકો ઊંડા પાણીમાં જવા લાગતા ડૂબવા લાગ્યા. પાણીમાં ડૂબતા બાળકોએ બચાવો બચાવવાની બૂમો પાડી, પરંતુ લોકો પહોંચે તે પહેલા 14 વર્ષના આર્યન ઠાકોર ડૂબી જતા મોત થયું. આ અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મોટી સંખ્યામાં લોકોના ટોળા તળાવ ખાતે પહોંચી ગયા. લોકોને બચાવવા માટે ફાયરની ટીમે કવાયત હાથ ધરી. ફાયર બ્રિગેડની ટીમે બાળકોના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યા. અન્ય એક બાળકનું ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું. મૃતક ત્રણ બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો. ગોજારી ઘટનાને લઈ પરિવાર પર આપ ફાટ્યું. અહીંયા ફાટ રુદનથી વાતાવરણ ગમગીન બન્યું. આ તરફ કચ્છમાં નર્મદા કેનાલમાં ડૂબવાથી મોતનો આંક 4 પર પહોંચ્યો. રાપરના ગીડી થાન પર પાસે નર્મદા કેનાલમાં શોધખોળ બાદ વધુ 2 મૃતદેહ મળ્યા. રાપરના ગીડી થાન પર ગામ પાસે કેનાલમાં 2 બાળકો ડૂબી ગયા હતા, જેને બચાવવા જતા 2 લોકો પણ ડૂબી ગયા. શોધખોળ બાદ બંનેના મૃતદેહ મળી આવ્યા. મૃતક બાળકનો પરિવાર પરપ્રાંતીય છે, અહીં મજૂરી કરવા માટે આવ્યા હતા.